ગોરદેવ ઘણા સમયથી ગયા છે, હજુ સુધી કેમ ન આવ્યા? તપાસ કરો. તમે બહુ સરસ. હે વારકને ઉમંગ ગોદેવ આવ્યા રે, પધારો ગોર મહારાજ, પધારો. શું સમાચાર છે? સમાચાર તો બહુ સારા છે. પિંગળગઢના રાજા પણ યાર એમના પુત્ર પ્રતાપ સાથે આપની દીકરી સંગણાનું રૂપિયો અને નારિયેળ લઈને આવો છો મહારાજા. અને હા મહારાજા, સાતમને સોમવાર લગ્નનું મુહૂર્ત આવ્યું છે, સાતમને સોમવારે જાન પણ આવશે. બહુ સારું ગોર મહારાજ, તો સાથો સાથ લગ્ન કંકોત્રી પણ લખી આવો. લખવી લખવી અગિયારી રૂડા ધામ ગણપતિ દાદા ને નો તોરવા કવી રાજ પ્રારૂણ દામ ખોડિયાર માતા ને નો તોરવા સાચમને સોમવારે વાંચીને વેલરાયા આવજો. અરે આ મહારાજા લગ્ન કંકોત્રી તો લખાઈ ગઈ છે, દેશ વિદેશ પહોંચી ગઈ છે. બહુ સારું. અરે આ મહારાજા લગ્નનો સમય નજીક આવી ગયો છે, તો મંડપ એ મુહૂર્તની વિધિની તૈયારી કરો. બહુ સારું. હે માંડવડે સોનાના સરે લાગેરી વળી, માંડવડે સોના માંડવડે કઈ પિતા યજમરાય હોય રે બેની નો મંડપ હર કે માંડવડે સોનાના સબરે સાકેરી વળી, માંડવડે સોનાના સંભરે રૂપા કેરી વળ્યું માંડવડે કાઈ માતા મિલ દેવો હોય રે બેલી નો મંડપ પર કે માંડવડે સોનાના માંડવડે સોનાના સંભરે રૂપા કેરી વળ્યું ઉતારાની તૈયારી કરો. એવા મોર તારે સોનાની સોનાની સાસે રે મોરલો મોતી સણવા જાય એવા યજમલ વેવાય સુતા સો કે યજમલ વેવાય સુતા સો કે એવા સમરા ના હો શિલા વીરા મારા આવ્યા મહારાજ. અત્યારે વરાતા મંડપ પર આવશે બધા.
હેમે તો તાલરે બર્યો રે સગ્યા મોતી નો રે હેમે તો તાલરે બર્યો રે સગ્યા મોતી નો રે હું તો હરકે વધાવાને દાસ મારે સોના રે તો હર કે વધાવા લે જાશ મારો સોના શરી કો સૂરજ ઉગી ઓરે હરિયમ સર્વોત્તમ જલગ્નમ ક્ષેમમ કલ્યાણમારોગમૈશ્વર્યમ નિર્વિઘ્ને નિશુભમ પ્રવંદૌ મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન હે ધીમે ધીમે ચાલો બેની બાટે ચલડી નાયાવે રે ધીમે ધીમે ચાલો બેની બાટે ચલડી નાયાવે રે તમે તમારા સસરાયું બાટે ચલડી નાયાવે રે સામે તમારા સસરાયું બાટે ચલડી નાયાવે રે ધીમે ધીમે ચાલો બેની બાટે ચલડી નાયાવે રે ધીમે ધીમે ચાલો બેની બાટે ચલડી નાયાવે રે હરિયોમ ક્ષમોવર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમારોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્ને નિશુભમ પ્રવંદૌના પેલું રે પેલું મંગળિયું વરતાયો પેલું રે પેલું મંગળિયું વરતાયો પેલા રે મંગળ છે પહેલા મંગળની અંદર અજમલ રાજાએ સોનાના દાન દીધા હતા, જે કાંઈ દાન આવશે તે સોનાના દાન દાન સમાન દાન ગણાશે. હેવું મોતીડું બાંધી લે સડે તારે જાવું પાર ક્યાં ગેરે હે મોતીડું બાંધી લે સડે તારે જાવું પાર ક્યાં ગેરે શિખા મનલતી નહીં કોઈ ની તારે જાવું પાર ક્યાં ગેરે હે શિખા મનલતી નહીં કોઈ ની તારે જાવું પાર ક્યાં ગેરે તારા દાદા દેશે આ શરવા તારી માતારો છે આ સુડાનીદાર તારા દાદા દેશે આ શિરવાન તારા માતારો છે આ સુડાનીદાર મોતીડું બાંધી લે તેડે તારે જાઉં પાર ક્યાં ગેરે હે મોતીડું બાંધી લે તેડે તારે જાઉં પાર ક્યાં ગેરે એક 100 રૂપિયા ચૂડી વાળા ભૂપતભાઈ ધનજીભાઈ તરફથી આવે છે, બોલો રામા પીરની જય. 10 રૂપિયા રામભરોસ આવે છે, બોલો રામા પીરની જય. 30 રૂપિયા રામભરોસ આવે છે, બોલો રામા પીરની જય. 160 સગણા બેન ને લગ્ન માં રામભરોસે ભેટ આવે છે, બોલો રામા પીરની જય. બીજું રે બીજું મંગળિયું વરતાયો મંગળિયું વરતાયો બીજા રે મંગળ સે ના તે ચા
मंगल अजमल राजा ए भूमि दान दीदा था जे कई दान आवशे भूमि दान समान दान गणाशे एक कपड़ा नी जोर सुगुणा बेन ने राम भरोसे भेट आवे से बोल रामा पीर एक साड़ी राम भरोसे भेट आवे से बोल रामा पीर एक 150 रुपया राम भरोसे आवे से बोल रामा पीर नी जय एक 20 रुपया खोड़ियार भरोसे आवे से बोल रामा पीर नी जय एक 30 रुपया राम भरोसे आवे से बोल रामा पीर नी जय एक साड़ी सगुना बहन ने भेट आवे से जानी गोविंद भाई जगजीवन भाई तरफ जावे से बोल रामा पीर नी जय एक 100 रुपया आवड़ में भरोसा आवे से बोल रामा पीर नी जय के धीमे धीमे चाल सगुना रे तीन उड़ाड़ मारो वीरो शर्माई से धीमे धीमे चाल सगुना रे ना उड़ाड़ मारो वीरो शर्माई से समय तमारा सासु समय तमारा बापू युवा तेनी शरम राख मा वीरो शर्माई से समय तमारा बापू युवा तेनी शरम राख मारो वीरो शर्माई से धीमे धीमे चाल सगुणा रे तीनो उड़ाड़ मारो वीरो शर्माई से धीमे धीमे चाल सगुणा रे तीनो उड़ाड़ मारो वीरो समय तमारा माता युवा तेनी शरम राख मारो वीरो शरमाय से समय तमारा माता युवा तेनी शरम राख मारो वीरो शरमाय से ए त्रिजु रे त्रिजु मंगलियु वरतायो त्रिजु रे त्रिजु સદગુરુ ભરોસા આવે છે બોલો રામા પીર ની જય એક 101 રૂપિયો ધાંધલા શરદભાઈ કનુભાઈ સાંકડા સર તરફથી આવે છે બોલો રામા પીર ની જય એક 50 રૂપિયા પોહરીમાં ભરોસા આવે છે બોલો રામા પીર ની જય એક 50 રૂપિયા આવડમાં ભરોસા આવે છે બોલો રામા પીર ની જય એક 205 રૂપિયા પોહરીમાં ભરોસા આવે છે બોલો રામા પીર ની જય એક 101 રૂપિયો મંજુબેન તરફથી આવે છે બોલો રામા પીર ની જય રામદેવ પીર યુવક મંડળ સાંકળાસર નંબર 1 તરફથી 201 રૂપિયા આવે છે બોલ રામા પીર ની જય એક 90 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીર ની જય એક 110 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીર ની જય 501 રૂપિયો કાગભાઈ માં ભરોસે આવે છે બોલ રામા પીર ની જય એક 201 રૂપિયો રામ ભરોસે આવે છે બોલો રામા પીર ની જય આ બાપલા સમય ના અભાવે કોઈ ઉભા થઈને અહીંયા પૈસા દેવા ન આવતા અમારા બે ભાઈઓ નોટ લઈ નીકળે છે ફૂલ ને ફૂલ ની પાકડી લખાવી દેજો મારા વાલા સામે બિલ્ડિંગ માં બેની વાગે છે રેડિયો રેડિયો ના સુરા
મંગળ ની અંદર અજમલ દાદા એ કન્યા ના દાન દીધા હતા, જે કઈ દાન આવશે તે કન્યા ના દાન સમાન દાન ગણાશે. એક 80 રૂપિયા રામ ભરોસ આવશે. બોલ રામા પીરની જય. કે પરણ વીરા પરણ સાસરી ઉટ નાટન સે, પરણ વીરા પરણ સાસરી ઉટ નાટન સે, સસરા નથી સારા તો સાસુ ટ નાટન સે, સસરા નથી સારા તો સાસુ ટ નાટન સે, પરણ વીરા પરણ સાસરી ઉટ નાટન સે, પરણ વીરા પરણ સાસરી ઉટ નાટન સે, પરતા નથી સારા તો દાસી ટ નાટન નસે, પરણ વીરા પરણ સાસરિયું ટનાટન સે, વીરા પરણ સાસરિયું ટનાટન સે, બોર સે બોખા ગોરાણી ટનાટન સે, ગોર હાવ બોખા ગોરાણી ટનાટન સે, પરણ વીરા પરણ સાસરિયું ટનાટન સે, વીરા પરણ હા બેટા સગુણા, હવે તારા માત પિતાને મળી અને સાસરે જવા માટે રથમાં બેસી. મ્યાન લા બોલા છે યા પા
Yeah.
બેટા સગુણા, મને ખબર છે બેટા તમારે શેનું દુઃખ છે. બેટા ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાન સૌના સારા વાના કરશે. માટે હવે તમે ડાયા થઈને રથમાં બેસી જાઓ. મારે એક કે પુત્ર નથી, મારે લાચા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી જ છે. અજમલ રાજા ને એક કે પુત્ર નથી, લાચા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી જ છે. રે રાજા અજમલ, જો મને ખબર થઈ, પહેલેથી જ ખબર હોત કે પોકણ ગઢનો રાજા અજમલ વાંજ્યો છે, તો ચકપણ કદાપી તારા ઘરે કરત નહીં. રછટ બાંધો તને બાંધો, છોડો તને છોડો, પિંગળ ગઢનો રાજવે પડિયાર મારું નામ. અરે રાજા અજમલ, કાન ખોલીને સાંભળી લેજે કે જો સુધી તારો પોકણ ગઢ ની અંદર પોતાનું પારણ ન બંધાય, હા સતી, તમારા કહ્યા મુજબ મેં દીકરી સગુણાના લગ્ન કર્યું. અમને રાજી ખુશી થી વનમાં જવાની રજા. અરે નહીં નહીં, તમને વનમાં હું તમને કદાપી નહીં જાઉં. નહીં નહીં સતી, તમે ગમે એમ કહેશો તો વનમાં હું જવાનું. મુંગટ સતી તમને સોંપું, સોંપું મારા હે
ઘરે સોંપુ મારા હૈયા કેરો હાર માતાનો મુંગટ સતી તમને સોંપુ આજ જર કથી જમા સતી તમને સોંપુ રૂડા રંગીલા મેલ જર કસી જમા સતી તમને સોંપુ આ સતી આ મારા માથાના મુંગટને અને મારા અહીંયા કેરા હારને સવાર સાંજ નાય ધોન ધૂપ દેવા કરજો અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરજો કે મારા સ્વામીનાથ વનમાં ગયા છે તો પુત્રનું વરદાન મેળવી વેલાસર પાછા આવ. એ આજે સિરોહી તલવાર પર તમને સોંપું એ આજે સિરોહી તલવાર પર દાન તમને સોંપું પ્રધાનજી અને જો પ્રજા કોઈ દુખી થશે તો મારા આત્માને શાંતિ નહી મળે. હે આજે શિરોહી તલવાર બાપુએ યમને સોંપી હે સોપારૂડા પોકરણ ગઢનારા જ શિરોહી તલવાર બાપુએ યમને સોંપી ચાલતા જંગલ માજાય મેણાના મારે લાયજ મલ ચાલિયા રે જીવા રાણી રે રૂવે રે રંગ મેલ મારે જી વાણિયા રે જી દેવા પુત્ર વિનય
મોટો કચરો રહી ગયો. તાર કચરા તારે જવું છે કે નહીં? આ કળિયુગ ની અંદર કચરો પણ બોલવા માંડ્યો છે તો ચાલ, અત્યારે પૂંજા નો સમય થઈ ગયો છે તો પૂંજા માં જઈ. પેલા રે જંગલ અજમલ ફરવા લાગ્યા, કઈ નવ દેખાય કે મંદિર. પેલા રે જંગલ અજમલ ફરવા લાગ્યા, હે આજ બીજા રે જંગલ અજમલ ફરવા લાગ્યા. સામે દેખાય એક મંદિર, સામે દેખાય એક મંદિર, બીજા રે જંગલ અજમલ ફરવા લાગ્યા. સામે એક ધજા દેખાય છે, સજા દેખાય ત્યાં મંદિર હશે, અને મંદિર હોય ત્યાં પૂંજારી તો હોય છે. પૂંજારીને જઈને પૂછી જાઓ કે આ મંદિર શેનું છે. લા પૂંજારી, એ ભાઈ પૂંજારી, પોકરણગઢનો રાજા અજમલ. અરે ભાઈ, સવારના 8 વાગ્યા ઊભો થા. હા પૂંજારી ભાઈ, આ મંદિર શેનું છે? એ તો મને ખબર છે, અંદર મૂર્તિ શેની છે? તમે ક્યારના બેઠા ભગવાન, ક્યાં ભગવાનની પૂજા કરો? હા પૂંજારી ભાઈ, મારે શિવ શંકર ભગવાનની પૂજા કરવી છે. અરે પૂંજારી ભાઈ, ક્યારનો આ જંગલમાં ભટકું છું, પીવાનું પાણી નથી મળતું, તો સ્નાન તો ક્યાંથી કરું? બહુ સારું. કે હારે એવી ખળ ખળ વેતી ગંગા, એમ તન કરે અજમલ રાજા. કે હારે એવી ખળ ખળ વેતી ગંગા, એમ તન કરે અજમલ રાજા. ધીમે હાલો રે ગંગા મૈયા, એમ તન કરે યાર તમે ધીમે હાલો મૈયા, એમ તન કરે અજમલ રાજા. એવી કળ કળ વેતી ગંગા, એમ સ્નાન કરે અજમલ રાજા. એ કોઈને વાંચ્યો મન રાખો દીનાન, રૂવેરે મારી આંખ લડી. એ કોઈને વાંચ્યો મન રાખો દીનાન, રૂવેરે મારિયા કોલડી. આપો મને ખોળાનો ધોન નારો દીનાના, એરુવે રે મારી આખલડી. એ આપો મને ખોળાનો કુંદ નારો દીનાના, એરુવે રે મારિયા કોલડી. ને વાંજી
જીયો ન રાખો ની નાના હેરું વેરે મારી આકલની આપો મને ઘોડાનો ખેલનારો પ્રભુ જય શંકર બોલા અખંડ આરતી તમારી અખંડ જ્યોત તમારી કર શંકર બોલા ઓમ જય શંકર બોલા ઓમ જય શંકર બોલા પ્રભુ હર શંકર બોલા અખંડ આરતી તમારી અખંડ જ્યોત તમારી જય શંકર બોલા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા આંધળા ને આખ્યું આપો આંધળા ને આખ્યું આપો દર્શન કરવા જા ઓમ જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા આંધળા ને આખ્યું આપો આંધળા ને આખ્યું આપો દર્શન કરવા જાય ઓમ જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા વાંજી અને પુત્રયા બો વાંજી અને પુત્રયા પુત્ર જીવન ઘર જાય ઓમ જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા વાંજી અને પુત્રયા બો વાંજી અને પુત્રયા પુત્ર જીવન ઘર જાય ઓમ જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા અજમલના મેણલા ભાંગો અજમલના મેણલા ભાંગો પુત્ર દિયોને ઘરે જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા અજમલના મેણલા ભાંગો અજમલના મેણલા ભાંગો પુત્ર દિયોને ઘરે જાય ઓમ જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા અખંડ જ્યોત તમારી કર શંકર ભોળા ઓમ જય શંકર ભોળા ઓમ જય શંકર ભોળા પ્રભુ હર શંકર ભોળા અખંડ આરતી તમારી અખંડ જ્યોત તમારી જય શંકર ભોળા ઓમ હર શંકર ભોળા બોલે શિવ શંકર મહાદેવ કી જય હે આજે કોણ કેવું ઇન્દ્રપુરી નો રાજ વીરે હે ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ આજે કોણ કેવું ઇન્દ્રપુરી નો રાજ વીરે હે આજે કેડે કટારી અંગે જમારે પહેર્યા ડોલવા લાગ્યા વારંવાર ડોલવા લાગ્યા વારંવાર આજે બાર બાર વર્ષથી ઇન્દ્ર નો તારે ડોલ્યા કોણ કેવું ઇન્દ્ર રાજા ઇન્દ્ર પેલા ઋષિ મુનિયો બાર બાર વર્ષ સુધી તપ કરતા તેમ છતાં મારી ઇન્દ્રપુરી ને કઈ ન થતું અરે કોઈ કાળા માથા નો માનવી માત્ર બાર દિવસ થી તપ કરે છે ડોલે
માનવી માત્ર 12 દિવસ સિદ્ધ કરે છે અને મારી આખી ઇન્દ્રપુરી ડોલવા લાગી છે. તો લાવ તમ ધરતી મસ્ત ગુરુ. અરે નહીં નહીં, વધ કરતા પણ અટકાવ છું. કારણ કે એના રુધિર વડ્યા રંગાયેલી શમશેર લઈ અને મારી ઇન્દ્રપુરી ની અંદર જઈશ તો મારી ઇન્દ્રપુરી અબડાશે. ખરેખર આ તો બહુ મોટું સંકટ છે. સ્વર્ગ ની અંદર જયારે દેવો ની સભા મળી હતી ત્યારે બ્રહ્મદેવે કીધેલ કે હે રાજા ઇન્દ્ર, ત્યારે સંકટ પડે ત્યારે યાદ કરજે. તો લાવ બ્રહ્મદેવ ને બોલાવો. હે આજે
ડરીએ બોલા શંકર નાગ દેખીને અમે ડરીએ રે બાર બાર વર્ષ સુધી તપ કરતા તેમ છતાં મારી ઇન્દ્રપુરી ને કઈ ન થતું. અરે કોઈ કાળા માથા નો માનવી માત્ર 12 દિવસ થી તપ કરે છે અને મારી આખી ઇન્દ્રપુરી ડોલવા લાગી છે. Ooh.
ઘોડા તમે દ્વાર ક્યાં માગા કારણ કે શંકર કોઈ દિવસ કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં.